ડોડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું, ગુજરાતમાં બીટીપીનું હવે કોઈ અસ્તિત્વ રહ્યું નથી. શું પિતા પુત્રની હાર પછી બીટીપી પાર્ટીનું અસ્તિત્વ ભૂસાઈ જશે? આ પ્રશ્નના જવાબમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીટીપીનું હવે કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પિતા પુત્રની હાર પછી બીટીપી પાર્ટીનું અસ્તિત્વ ભૂસાઈ ગયું છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા 1 લાખથી વધુ વિક્રમી મતો મેળવીને ભાજપ, કોંગ્રેસ અને બીટીપીને પરાસ્ત કરનાર ચૈતર વસાવા એક જમાનામાં બીટીપીના મહત્વના અને વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા. પણ બીટીપીએ ચૈતર વસાવા સાથે દગો કર્યા પછી ચૈતર વસાવાએ બીટીપી સાથે છોડી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈને આપમાંથી ટિકિટ મેળવી ડેડિયાપાડા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા. ત્યાંની પાછળ રાજ રમત રમનારા બીટીપી સુપ્રીમો પિતા પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા બંને ધારાસભ્યને પોતાનું ધારાસભ્ય પણ છોડવાની નોબત આવી અને એની સાથે બીટીપીનું અસ્તિત્વ પણ ભૂસાઈ જતા બીટીપીના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે પોતાના રાજકીય કારકિર્દીનો ઇતિહાસ વાગોળતા જણાવ્યું હતું કે 2017માં બીટીપી પાર્ટી અસ્તિત્વમાં આવી અમે પહેલા જનતા દળમાં હતા અને પછી અમે બધાએ સાથે રહીને બીટીપી પાર્ટી ચલાવી. 2017માં મહેશભાઈએ એવું કીધું હતું કે આ વખતે ડેડિયાપાડાની બેઠક પર હું ચૂંટણી લડું છું, આવતી વખતે મને તમને ઝઘડિયા બેઠક પર ચૂંટણી લડાવશું એવું નક્કી થયું હતું. એ પછી અમે સહમત થઈને મહેશભાઈને જંગી બહુમતીથી આ બેઠક પરથી ચૂંટાવીને ધારાસભ્ય બનાવ્યા. તેમના વખતમાં મહેશભાઈએ રોજગારીનો પ્રશ્ન, આરોગ્ય વગેરેના પ્રશ્નો માટે રસ દાખવ્યો નહીં અને પછી એમના ઘરમાં જ અંદરોઅંદર ઝઘડા શરૂ થયા. પિતા પુત્ર મહેશભાઈ અને છોટુભાઈ વચ્ચે સામસામે ઘર્ષણ થયું. એમના ઘરમાં જ પિતા પુત્ર અને ભાઈ વચ્ચે ઝઘડા થતા હોય અને અમારા પ્રશ્નો હલ થતા ના હોય. અમે આ પાર્ટીમાં રહીને અંબાજીથી ઉમરગામ સુધી ખૂબ મહેનત કરીને આ પાર્ટીને મજબૂત બનાવી હતી. આખું સંગઠન અમે ઊભું કર્યું હતું. ત્યાર પછી એમના વિચારો સાથે અમે સહમત ન થતા અમારો શિક્ષિત વર્ગ તેમનાથી છૂટો પડી ગયો હતો. રાજસ્થાનના MLA જતા રહ્યા. મારા તાલુકા જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા એ પણ જતા રહ્યા અને અહીંના અનિલ ભગત, ઉત્તમ વસાવા, પ્રફુલભાઈ વસાવા, રાજભાઈ વગેરે જે શિક્ષિત વર્ગ હતો એ તમામ લોકો બીટીપીમાંથી છૂટા પડી ગયા. ઝઘડિયા સીટના રીતેશભાઈ પણ અમારા ઝઘડિયા સીટના બીટીપીમાંથી જતા હું પણ ડેડિયાપાડાથી જીતેલો હતો પણ બીટીપીમાં હતો. બીટીપીમાં પિતા પુત્ર છોટુભાઈ અને મહેશભાઈ બંને જ ડિસિઝન લેતા હતા અને અમારી કોઈની વાત માન્ય રાખતા ન હતા. લોકો પાર્ટીના નિર્ણયો ઘરમાં બંધ બારણે લેતા હતા, તેનાથી અમે નારાજ હતા. આ નારાજગીને લીધે આજે બીટીપી તૂટી ગઈ. આજે રાજસ્થાનમાં પણ બીટીપી 0 થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ આજે બીટીપી 0 થઈ ગઈ છે. બીટીપીનું હવે ખાસ કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હવે તો હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આમ આદમી પાર્ટીમાં રહીને કામ કરી રહ્યો છું. બીટીપીનું સંગઠન કેવું ચાલે છે એ હવે અમે જાણતા નથી, પણ આજની પરિસ્થિતિ જોતા અને બધા શિક્ષિત વર્ગો છૂટા પડી ગયા પછી બીટીપીનું કોઈ ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હોય એવું અમને લાગતું નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે? આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાંથી 1 લાખથી વધુ મત લઈને જીતીને વિધાનસભામાં આવ્યો છું, ત્યારે મારા માટે મારી પાર્ટીનું બેનર ખૂબ જ મહત્વનું છે. ત્યારે મારી ફરજ છે કે અમારા વિસ્તારના લોકોના પ્રશ્નો ઉકેલીએ. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીએ અમને બોલાવ્યા હતા, અમને સમજણ અને માર્ગદર્શન આપ્યું છે, તાલીમ આપી છે, તો મુદ્દાઓ લઈને અમે ગુજરાતમાં ચૂંટણી લડ્યા છીએ. આ વખતે આમ આદમી પાર્ટી ભલે 5 સીટ લાવી હોય પણ અમે 40 બેઠકો પર ગુજરાતમાં બીજા નંબરે રહ્યા છીએ. અમને 41 લાખ જેટલા મત ગુજરાતમાંથી અમને મળ્યા છે. આદિવાસી વિસ્તારોમાંથી 25% મતો અમને મળ્યા છે અને આખા ગુજરાતમાં અમને 13% મત મળ્યા છે. તો ગુજરાતમાં અમારી દ્રષ્ટિએ આ તો ખૂબ સારી શરૂઆત કહેવાય કે પહેલી ચૂંટણીમાં આટલો વોટ શેર અમને મળ્યો છે એ અમારા માટે આનંદની વાત છે. અમારી પાર્ટી નેશનલ પાર્ટી બની છે. અમે ગુજરાત વિધાનસભામાં 5 ધારાસભ્યો 5 પાંડવ બનીને ગુજરાતના જે પણ કોઈ પ્રશ્નો હશે એ ઉકેલવાના પ્રયત્નો કરીશું. પ્રજાનો અવાજ બનીને વિધાનસભામાં પણ પ્રજાના પ્રશ્નો ઉઠાવશું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.